નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન. ઇન્દ્રિય સંયમથી શક્તિ ભંડાર ડાળો. મનુષ્યના શરીર અને મનમાં શક્તિનો અખૂટ ભંડાર પડેલો છે, તેનો નાશ થતો બચાવી શકાય અને તે બચતનો સદુપયોગ કરી શકાય તો ઈચ્છિત દિશામાં આશાજનક સફળતાઓ મેળવી શકાય છે. આ તથ્યને સમજી આપણે આપણી બહુમૂલ્ય શક્તિઓનો નિર્થક બગાડ કરતા રહીએ છીએ અને ઈશ્વર પ્રદત્ત શક્તિ ભંડારોને ખોઈને ખોખલો, બીમાર, અશક્ત અને નિષ્ફળ જીવન જીવી મૃત્યુના દિવસ પૂરા કરીએ છીએ. શરીર અને મન પોતપોતાના આહાર દ્વારા શક્તિઓ નિરંતર પ્રાપ્ત કરતા રહે છે અને આપણા સામર્થ્ય ભંડાર નિરંતર વધતો રહે છે. તે ઉપજને જો બગાડથી બચાવી શકાય અને તેને રચનાત્મક દિશામાં પ્રયોજી શકાય તો નિસંદેહ કોઈ પણ દિશામાં આશ્ચર્યજનક પ્રગતિનો સુયોગ પણ મળી શકે છે. અસુરની વારંવાર પરાજિત થતા દેવલોકએ એક દિવસ તેનું કારણ ભગવાનને પૂછ્યું તો તેમણે કહ્યું, શક્તિઓની રક્ષા સંયમથી થાય છે. જે સુખ સુવિધા વૈભવ અસુર્ય મેળવીને વિલાસ ઉપભોગમાં ડૂબી જાય છે તેને પરાજયનું મોઢું જોવું પડે છે. જે તમારા જેવા વિલાસી દેવગણની જેમ ઠોકરો ખાય છે, માનવીય અમર્યાદિત શક્તિઓથી સંપૂર્ણ છે. જે આના સ્વયંપૂર્વક સદુપયોગ કરી લે છે તે પરાજયનું મોઢું જોવાથી બચી જાય છે. દેવતાઓ જો ક્યાંય છે તો આપણી અંદરની સત્પ્રવૃત્તિના રૂપમાં અને દાનવ જો ક્યાંય છે તો આપણી અંદરની પાર્શ્વિક પ્રવૃત્તિઓના રૂપમાં છે. જે અસંયમી સમર્થ વિવેકશીલ હોય તે પાર્શ્વિક પ્રવૃત્તિઓને પોતાના ઉપર હાવી નથી થવા દેતા. સંયમનો અર્થ છે શક્તિઓનો બગાડ થતો અટકાવવો. આ બગાડ મોટે ભાગે આપણી ઇન્દ્રિયો દ્વારા થાય છે. ઇન્દ્રિયોમાં આજ બે મુખ્ય છે, એક જીભ અને બીજું જનેન્દ્રિય. જીભ દ્વારા નકામો, બકવાસ, નિંદા, ચાડી, બડાઈ, ગપ્પા મારવા, અસત્ય અને કટુ વચન બોલવાથી જીભને ઘણી બધી શક્તિઓનો બગાડ થાય છે, મનોબળ નાશ પામે છે. સતત બકવાસ પર અંકુશ રાખો. જેટલો પોતાના અને બીજાઓ માટે જરૂરી હોય એટલું જ સમજી વિચારીને બોલવું. અસત્ય, કડવું અને નિર્થક ન બોલવાનું જીહા સંયમ રાખવામાં આવે તો વાણી એટલી પ્રભાવશાળી થઈ શકે છે કે તેનો બીજા ઉપર આશ્ચર્યજનક પ્રભાવ પડે અને વરદાન આશીર્વાદ આપવાની ક્ષમતા ઊભી થાય છે. જીભનો બીજો અસંયમ છે સ્વાદ લલુપતા, સ્વાદનું આકર્ષણ, અનિચ્છનીય અભદ્ર પદાર્થ ખાવા માટે લાલચુ, બધું ખાવાની ઈચ્છાથી ભોજનની વધતી જતી માત્રા અને મસાલાઓનું ધીમું ઝેર પેટ પર ભાર પડે છે અને તેને દિવસે દિવસે નબળું કરી નાખે છે. અપચાને કારણે પેટમાં ઝેરી છડો ઉત્પન્ન થાય છે, જે શરીરના વિભિન્ન અંગોમાં પહોંચીને વિભિન્ન રોગો ઉત્પન્ન કરતો જાય છે અને માણસ પીડા ભોગવતો જાય છે. લોકો સમજે છે કે અમે સ્વાદિષ્ટ અને કિંમતી ચીજો ખાઈને મજા લૂંટી, પરંતુ ખરેખર તો આ તો પોતાના આહાર કરે ને તો પેટ ખરાબ ન થાય.
નબળાઈ અને બીમારીનો શિકાર ન થવું પડે અને આપણા સ્વાસ્થ્ય આનંદ અને દીર્ઘ જીવન પર કુઠારાઘાત ન થાય. એકવાર ધન્વંતરી કાશીમાં વાઘ્નભટ્ટને ઉપદેશ આપવા આવ્યા હતા. ત્યારે તેમણે પૂછ્યું, કોણ રોગ સ્વસ્થ કોણ રહે? તો ધન્વંતરી બોલ્યા, મિત મુક રૂક મુક હિત મુક અથવા ઓછું ઋતુ અનુસાર અને ઉપયોગી ભોજન કરનાર સ્વસ્થ રહે છે. આહાર એટલો જ લો કે જે શરીરના નિર્વાહ માટે જરૂરી હોય. જેવું ખાઈએ અન્ન તેવું બને મન ની ઉક્તિ સર્વવિદિત છે. આહારની રક્તમાસ જ નહીં, વિચાર સંસ્થાન અને અંતકરણ પણ પ્રભાવિત થાય છે. જનેન્દ્રિયનો સંયમ તેથી પણ વધુ મહત્વપૂર્ણ છે. શરીર જે કાંઈ મેળવે છે તેનું સાર તત્વ દૂધમાંથી ઘી જેમ બને છે તેનું નામ ઓજસ છે. ચહેરા ઉપર આભા, વાણીમાં પ્રભાવ, આંખોમાં જ્યોતિ, મસ્તિષ્કમાં મેઘા, સ્વભાવમાં સાહસ આ તત્વનું ફળ છે. તેનાથી ઓછું સામર્થ્ય છે કે પોતાના જેવા કેટલાય મનુષ્યનું નિર્માણ કરી શકે. આ આશ્ચર્યજનક શક્તિને સાપના મણી જેવી કહી શકાય. કહેવાય છે કે સર્પ જ્યારે પોતાનો મણી ગુમાવી દે છે ત્યારે તેનો દેહ નિર્જીવ જેવો બની જાય છે. મનુષ્યની પણ આવી જ હાલત છે. આ સાર તત્વનો જેટલો બગાડ કરે છે તેટલો જ તે નબળો થતો જાય છે. બે સંત એક વર્ષ પછી જ્યારે યાત્રા એથી પાછા આવ્યા તો જોયું કે ઘટાધાર વૃક્ષની છાયામાં તેમણે જતી વખતે ભોજન કર્યું હતું તે પડી ગયું હતું. તેથી પહેલા સંતે પોતાની પેટ વશ્યક સંતને પૂછ્યું, એ મહાત્મા આટલું જલદી આટલા ઓછા સમયમાં આ વૃક્ષ કેવી રીતે પડી ગયું? સંત બોલ્યા, વત્સ, આ વૃક્ષ છિદ્રોને કારણે પડી ગયું. તેનો જીવન રસ ગુંદર જે સતત વહેતો હતો તે મેળવવાની લાલસામાં મનુષ્યએ તેમાં કાણા પાડીને તેને ખોખલું કરી નાખ્યું. ખોખલું વસ્તુ ક્યારેય ઊભી રહી શકતી નથી. તોફાનોને સહન ન કરવાને કારણે એવું થાય છે. કામુક વ્યક્તિ નથી નિરોગી રહી શકતી, નથી લાંબી જિંદગીનો આનંદ લઈ શકતી. તેમણે અનેક રોગ ઘેરી લે છે અને મનસ્વિતતા ગુમાવી દીન દુર્બળ કાયમ ડરપોક અસ્થિતિ અન્ય મનસ્ક જેવા થતા જાય છે. આવી વ્યક્તિઓના સંતાન મન દુર્બળ અને રોગિષ્ઠ જ પેદા થાય. કામુકતા પર અંકુશ મૂકવો, બ્રહ્મચર્ય યોગ્ય ધ્યાન આપવું, જનેન્દ્રિયો પર સંયમ રાખવો દરેક વિચારશીલ વ્યક્તિ માટે જરૂરી છે. વિવાહના ઉદ્દેશ્ય બે આત્માઓનું પવિત્ર બંધન છે. એકબીજાને શારીરિક માનસિક સાર તત્વોનો નાશ કરવામાં લાગી જવાનું નામ વિવાહ મૈત્રી નથી, એ તો પ્રત્યક્ષ દુશ્મનાવટ છે. દાંપત્ય જીવનની બહારના દુરાચારનો ખૂબ ખરાબ છે. અકુદરતી ક્રિયાઓ છુપાઈ છુપાઈને કરવાનું આજે નવ યુવકોમાં ખૂબ વધી ગયું છે. સ્ત્રી પુરુષની વચ્ચે પવિત્ર સંબંધોની પરંપરા ઝેરી ખોરવું દરેક રીતે અનિચ્છનીય છે. પ્રેમ અને મૈત્રીઓ અર્થ કામુકતા નથી, શુભ ચિંતન અને હિતચ્છુ થવાનો અર્થ પોતાના પ્રિય પાત્રના પવિત્રનું ખંડન કરવું અને તેને તેના ગૃહસ્થ જીવન પ્રત્યે અનાસ્થ બનાવવાનો નથી. નર અને નારીમાં પણ પ્રેમ હોઈ શકે એમાં કોઈ દોષ નથી, પરંતુ જ્યારે તે મૈત્રી કામુકતાથી વિષયુક્ત થવા માંડે તો સમજવું જોઈએ કે સદભાવનાની આડમાં ખરાબ કામ ખુલ્લેઆમ થઈ રહ્યા છે. બહેતર છે કે મિત્રતા વિષયુક્ત થવાથી બચે અને દૂરવર્તી દુષ્પરિણામના ખરાબ ફળ વ્યક્તિ અને સમાજને ન ભોગવવા પડે. અન્ય વ્યક્તિઓ પણ એવી જ છે જેને સંયમ શિક્ષણ મળવું જોઈએ. આંખોની શુદ્ર સૌંદર્યની આકાંક્ષા તો બની રહે, પરંતુ કામુકતાની દુર્ભાવનાઓ ચારે બાજુ વિખરાયેલા સૌંદર્યને ન નિહાળે, જેથી કશું મળવાનું નથી. કેવળ આંતરિક શક્તિ નષ્ટ થશે અને કારણ તેના ઉદ્વિગ્નતા વધશે, મન કલુષિત થશે, કુમાર્ગ પર પગલાં વધશે અને અંતે પતનના પંથ લપસી પડવાનો અવસર આવશે. આંખો માટે જ યોગ્ય છે કે
તે સૌંદર્યને શ્રેષ્ઠ આત્મીય આધ્યાત્મિકતાની પવિત્ર દ્રષ્ટિ જોઈએ તે હંમેશા હસતા મુખે સંતુષ્ટ રહેવાના સંજોગો ઉભા કરે. શિવાજીના સૈનિક દુશ્મન પક્ષની એક સુંદર યુવાન છોકરીને બદલો લેવાની ભાવનાથી પકડીને લઈ આવ્યા અને શિવાજી સામે રજૂ કર્યા. શિવાજીએ ધ્યાનથી તે છોકરીને જોઈ હસ્યા અને માનપૂર્વક તેને પોતાના ઘેરે પહોંચાડી દેવાની સૈનિકોને આજ્ઞા આપી. વિદાય કરતી વેળાએ શિવાજીએ પોતાના દરબારીઓમાં કહ્યું, કાસ મારી માતા જીજાબાઈ એટલા સુંદર હોત તો આજે હું પણ એટલો સુંદર હોત. કાન શૃંગાર અને અશ્લીલતા સાંભળવા માટે ન લલચાયા. ચાડી ચુંગલીમાં રસ ન લે, ઘણા બધા આવશ્યક તથા સાંભળવા માટે બાકી છે, તે તરફ શા માટે પ્રવૃત્તિ ન વાળવામાં આવે. નાક માક્ષ મદિરા જેવી અભક્ષ્ય દુર્ગંધ શા માટે સહન કરે. નાક તે સ્વાભાવિક પ્રીતિ સ્વસ્થ અને સાત્વિક પસંદ કરવામાં છે. આપણું નાક સાચું પણ પ્રથ પ્રદર્શન કરવામાં સમર્થ રહે. સંયમ અથવા શક્તિનો સંયમ અને અસંયમ એટલે સામર્થ્યની બરબાદી એ સહજ તથ્ય છે કે બરબાદીનો આધાર લેનાર એક દેવાળીઓ બની જાય છે. જે થોડું થોડું બચાવી રાખે છે તેની સંપત્તિ વખતો વખત અનેક સુવિધાઓ આપે છે. ઇન્દ્રિયોનો સંયમ પોતાની જાતને બરબાદીથી બચાવી સમૃદ્ધિ તરફ અગ્રેસર કરવાનો બુદ્ધિપૂર્વકનો પ્રયાસ છે, તેમાં આપણા સૌનું કલ્યાણ છે. સાર્થક અને પ્રભાવશાળી ઉપદેશ તે છે જે વાણીથી નહીં પોતાના આચરણથી દેખાય. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.